છોકરાએ 8 કર્યા 11 કર્યા, હું કરવાના ઉજવણી ક્યાં કરવાના? પાછો બેન્ક્વેટ હોલ આવી ગયો, જે હોટલની અંદર રંધાયેલા વાસણોની અંદર તમે તમારા દીકરાના પારણાના ઉજવણી કરો, તમને શરમ ના? એક બાજુ તમે એમ કહો કે જિંદગીમાં મેં કંદમૂળ ચાખ્યું નથી, અને જે બેન્ક્વેટ હોલની અંદર તમારા દીકરાની 28ના પારણાના પ્રસંગો રાખો છો, એના ભાણા જરાક સૂંઘીને આવો તો તમને ખબર પડે ગઈકાલે એમાં બટાટાના શાક રંધાયા છે, ચાલ્યું છે દેખા દેખી. હું અહીંયા બેઠેલા તમામ તપસ્વીઓને આજે હાથ જોડીને કહું છું, 28 ક્ષીર સમુદ્ર જેને જેને કર્યા હોય, બને તો સંઘ એની ઉજવણી કરે, કોઈએ વ્યક્તિગત ઉજવણી નહીં કરવાની. તમારા 1, 8, 11 અથવા 16 ને કારણે ઓલો મુંબઈ રહેતો હોય ને તમારો ભાઈ, તમારી બેન, તમારા બનેવી, તમારા કાકા, એને સંવત્સરીની આરાધના બગાડી અને નવસારી થવાનું, કેટલાયના આરાધના બગડશે. તમારો તપ કોકની આરાધના વધારનારો જોઈએ કે તમારો તપ કોકની આરાધના ઘટાડનારો જોઈએ? તપસ્વીઓને ફરીથી હાથ જોડીને કહી દઉં છું કે તમે તમારા મા બાપને કહી દેજો, ભલે મારી પહેલી 28 હોય, મારે કોઈ ઉજવણું નથી કરવું, શ્રી સંઘ જે મહોત્સવ કરવાનો હોય એની અંદર આપણું એક પૂજન લખાવી દેજો. તમે તો શ્રીમંત છો ને, તમારા તો મસ્ત મહોત્સવ થઈ જાય. તમારા જ સમાજનો નાનો માણસ હોય ને, એ બિચારો ઘણી વખત આના ખાતર 28 જેવી તપશ્ચર્યા કરતો જ નથી. નહીં, અમારે આ બધી 28 નથી કરવી, કારણ કે એની પછીના ખર્ચા અમારાથી થાય એમ નથી. આ શ્રીમંતો એ 28 ની કર્યા પછીના જે વધારે પડતા ખર્ચા કર્યા એ પ્લસમાં ના ગયું, માઇનસમાં ગયું છે. બંધ કરો, આ ખરી શાસનની પ્રભાવના નથી. તમારા સગા વાલાને સમાજને બોલાવીને ખવડાવીને છૂટા કરી દીધા, મારી ઉજવણી થઈ ગઈ, કેમ બાકીનો સંઘ ક્યાં ગયો? તમારી સાથે સંઘ છે ને, માટે તમારી 28, તમારા 16, તમારા માસ ખમણ થયા છે, એકલા તમારા સમાજથી નથી થયા. વિચારજો, વ્યક્તિગત 16, 11 માસ ખમણ સીધી તપ જેને પણ કર્યા હોય એ બધાને કહું છું, કર્તવ્ય છે, ફરજ છે.